ગુજરાત ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2023 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એપ્રિલ 2023 ગુજકેટની પરીક્ષાના પરિણામો આજરોજ જાહેર કર્યા છે. માં ધોરણ 12 સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં નવસારી જિલ્લામાંથી 4582 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2958 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો 1620 વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને 4 વિદ્યાર્થીઓ રદ થયા હતા, જેથી જિલ્લાનું કુલ પરિણામ 64.61% આવ્યું છે, જેમાંથી એ વન ગ્રેડમાં સમગ્ર જિલ્લામાંથી 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, જ્યારે એ 2 ગ્રેડમાં 81 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. નવસારીની એબી સ્કૂલે 12 સાયન્સમાં બાજી મારી છે, જેમાં એક ગ્રેડમાં 1 વિદ્યાર્થી ગુપ્તા અંકિત વિનોદકુમાર એબી સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે. અંકિતે 500 ગુણમાંથી 454 ગુણ પ્રાપ્ત કર્યા છે, જ્યારે A1નો બીજો વિદ્યાર્થી કોર્મેટ સારાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. નવસારી જિલ્લામાં A2 ગ્રેડમાં કુલ 81 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, જેમાંથી 45 જેટલા વિદ્યાર્થીઓ માત્ર એબી સ્કૂલના હોવાનું સામે આવ્યું છે. તો નવસારી ડિવાઇન સારાએ પણ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સારાનું 95% પરિણામ પ્રાપ્ત કર્યું છે, તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ સારા ગ્રેડ સાથે પાસ થયા છે. જોકે સારા દ્વારા હજુ આંકડાકીય વિગતો મેળવી રહ્યા છે. પરિણામ જ્યારે હાથમાં આવશે ત્યારે જ સમગ્ર સારાના ચિત્ર સ્પષ્ટ થશે. નવસારીની એબી સ્કૂલે ગુજકેટની પરીક્ષાના પરિણામમાં પણ સારો એવો દેખાવો કર્યો છે. એબી સ્કૂલના પટેલ પૂર્વક એમ 120 ગુણમાંથી 116.25 ગુણ મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો જિલ્લાની પરીક્ષામાં ટોપ 10માં 1-8 ક્રમ પર એબી સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ જિલ્લાનું પરિણામ આપતા કેટલાક વિદ્યાર્થીઓને ખુશી પ્રાપ્ત થઈ હતી, તો કેટલાક વિદ્યાર્થીઓને ગમનો સામનો કરવાનો વારો આવ્યો છે. અલ્પેશ કશ્યપ, JSTV, નવસારી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે માર્ચ 23ની અંદર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી, જેમાં નવસારી જિલ્લાના 4578 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી આજે જે રિઝલ્ટ આવ્યું છે એમાં 2958 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, એટલે નવસારી જિલ્લાનું 64.61% પરિણામ આવ્યું છે, જેમાં A1માં 2 વિદ્યાર્થીઓ અને A2માં 8 વિદ્યાર્થીઓ અને બાકી B1, B2, C1, C2 અને Dમાં ઉત્તીર્ણ થઈને કુલ 2958 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ નવસારી સેન્ટરનું આવ્યું છે, 75.16%, અને સૌથી ઓછું પરિણામ વાંસદા સેન્ટરનું 46.26% આવ્યું છે. આમ ઓવરઓલ તમામ વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી તે પ્રમાણે 64% પરિણામ આવ્યું છે. બોર્ડનું પણ પરિણામ એટલે 65% છે, એટલે નવસારી જિલ્લો બોર્ડની નજીક રહ્યો છે બોર્ડના પરિણામના, સમગ્ર ગુજરાતના પરિણામના અનુસંધાનમાં. તો તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તમામ આચાર્યશ્રીઓને પણ આ તબક્કે શુભેચ્છાઓ.